નમસ્કાર મિત્રો, કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ત્રિભુવનદાસ લુહાર અથવા તો સુંદરમ જે સાહિત્યકાર છે, ઓકે, તેના વિશેની બધી જ માહિતી મેળવીશું કે ભાઈ તેનો જન્મ ક્યારે થયો હતો, પછી તે ક્યાં રહેતા હતા, પછી તેની અલગ અલગ કૃતિઓ કઈ કઈ છે. ઓકે, તો આ બધી ડિટેલ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે. તો આ વિડીયો જે છે આપ કમ્પ્લીટલી જોતા રહેશો. કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેને આપની નોટિફિકેશન મળતી રહે. તો આપણે શરૂઆત કરી. ઓકે, તો આપ સૌપ્રથમ જોઈ શકાય છે ત્રિભુવનદાસ લુહાર અથવા તો તેને સુંદરમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ફોટો જમણી સાઈડ ઉપરના કોર્નર ઉપર તમે જોઈ શકો છો. ઓકે, આગળ આપણે મિત્રો જોઈએ તો ત્રિભુવનદાસ લુહાર અથવા તો સુંદરમ તરીકે ઓળખવામાં આવે. એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ સુંદરમ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે. ઓકે, તો શું આવશે? ત્રિભુવનદાસ લુહારને ઓળખવામાં આવે છે મિત્રો. તેનો જન્મ 22 માર્ચ 1908 ના રોજ થયો હતો. ઓકે, હંમેશા એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય તો જન્મનો પૂછાય છે. તેનો જન્મ 1908 ના રોજ થયો હતો. અને જન્મ ક્યાં થયો હતો? તો જન્મ જે છે તો ભરૂચ જિલ્લાનું એક જે ગામ છે મિયા માતર, ઓકે, તો મિયા માતર ગામે તેઓનો જન્મ થયો હતો. મહર્ષિ અરવિંદના પ્રભાવને કારણે પુંડીચેરીમાં પરિવાર સાથે તેઓ ત્યાં સ્થાયી થયા હતા. તેનું મૂળ નામ હતું ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર તેઓનું મૂળ નામ હતું. મિત્રો, તેનું તખલુસ અથવા તો ઉપનામ શું છે? તો તેનું ઉપનામ અથવા તખલુસ છે સુંદરમ તરીકે પણ તેઓ ઓળખાય છે. મરીચી અથવા તો ત્રિશુલ. હવે એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ મરીચી તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે અથવા તો ત્રિશુલ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર જે છે તેને સુંદરમ તરીકે પણ ઓળખવામાં આવે છે, મરીચી તરીકે પણ ઓળખાય છે અને ત્રિશુલ તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે. આગળ આપણે મિત્રો તેને વિરુદ્ધ અલગ અલગ વિરુદ્ધ અને ઓળખ પણ મળેલી છે તે પણ આપણે જોઈએ. તો ગાંધીયુગના મૂર્ધન્ય કવિ, ઓકે, અને ભગત તરીકે પણ તેઓ ઓળખાય છે. આગળ મિત્રો તેના વિશે બીજી પણ માહિતી જોઈએ અલગ અલગ કૃતિઓ. કાવ્યમાં જોઈએ તો પ્રથમ કાવ્ય સંગ્રહ છે કાવ્ય મંગલા. ઓકે, તો જે ત્રિભુવનદાસ લુહાર છે તેનું પ્રથમ કાવ્ય મંગલા છે. પછી જોઈએ તો કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો. ઓકે, તો અલગ અલગ કાવ્યો જે છે તે ત્રિભુવનદાસ લુહાર જે છે તેઓના છે. વિવેચનમાં જોઈએ તો અર્વાચીન કવિતા અને સાહિત્ય ચિહ્ન જે તેના વિવેચન છે. આગળ મિત્રો તેની અલગ અલગ ટૂંકી વાર્તાઓ છે હીરાકરણી. ઓકે, તો હીરાકરણી, બીજી વાતો અને પાવકના પંથે. ઓકે, તો આ અલગ અલગ તેઓની ટૂંકી વાર્તાઓ છે. આગળ મિત્રો તેના વિશે બીજી પણ માહિતી જોઈએ તેના નાટકો કયા કયા છે? તો વાસંતી પૂર્ણિમા તેઓનું નાટક છે. પ્રવાસમાં જોઈએ તો દક્ષિણાયન તેઓનું પ્રવાસ છે. ચરિત્રમાં જોઈએ તો શ્રી અરવિંદ મહાયોગી તેઓનું ચરિત્ર છે. અનુવાદમાં જોયું તો મુચ્છ કટિકમ અને કાયા પલટ તેઓના અલગ અલગ અનુવાદ છે. આગળ મિત્રો તેને અલગ અલગ બે પંક્તિઓ પણ આપેલી છે. હું માનવ થાવતોય ઘણું હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની. ઓકે, તો આ અલગ અલગ બે જે છે તેઓની પંક્તિઓ છે. મિત્રો, જે ત્રિભુવનદાસ લુહાર છે અથવા સુંદરમને એક એવોર્ડ મળેલો છે રણજીતરામ સુવર્ણચંદ્રક ઈસવીસન 1934માં તેઓને આપવામાં આવેલો છે. આના સિવાય જોઈએ તો પદ્મભૂષણ જે છે તેઓને એવોર્ડ મળેલો છે તે ઈસવીસન 1985માં આપવામાં આવેલો છે. ઓકે મિત્રો, તો આ જે માહિતી જે છે ત્રિભુવનદાસ લુહારની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મિત્રો આવનારી બધી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો મિત્રો આ વિડીયો જે છે આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. અને મિત્રો હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો, વિડીયો લાઈક કરવાનું બાકી તો વિડીયોને લાઈક કરી દેશો. ઓકે મિત્રો, આપણો વિડીયો ખૂબ આભાર, થેન્ક્સ ફોર વિડીયો, હેવ નાઇસ ડે. અને મિત્રો કોઈ પણ એક્ઝામનું પીડીએફ ડાઉનલોડ કરવું હોય તો ગૂગલમાં સર્ચ કરશો કેડી સોનોગ્રા અથવા તો કલ્પેશ સોનોગ્રા બ્લોગસ્પોટ પરથી તમે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામનું મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકો છો.